અરે બોલો પ્રધાનજી. હે બાપુજી, અત્યારે મને રાજ્ય ની અંદર બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આજે ફિકર કરની પ્રજા સુખના સુડે રડી રહી છે, દુઃખના સમુદ્ર માં ડૂબી રહી છે. અરે બાપુ, તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગણગણા છી રહી છે. અરે બરાબર છે પ્રધાનજી, આજે ઘટના માલિકો છોકી ફેરા કરો. હા બાપુ, કે અંદર નો માણસ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં, કે રાજા સિવાય આજે રાજ્યમાં સકલ પણ ફરક જાય. અરે બાપુ, કાય નો ફરકે, કાય નો ફરકે બાપુ, સકી કે સકો બે જો તમ તમ હયા માથે પથ્થર મૂકીને કોઈ દી ફિરકો હોય તો ફરકવા જાવ. બાપુ તમે મારા પર ભરોસો નહીં કઈ. હે બાપુ, બાપુ લંગળ ન બોલો, ન બોલો બાપુ, ન બોલો, ન બોલો બાપુ, હાય હાય ન બોલો, બસ બે જાઓ એટલું ન કહે. બોલા ને ઓ હો હો, દીકરીઓ આવી હો, હું મારી બેટી, હું તમારો પાપ, વાહ વાહ મારી બેટી, બોડી નકશું બધી આવ્યું. એ આરા સુર માયમ બાબીરા જાય જય મે મહાકાળી. બાપુ ન બોલો, ન કહો, ન કહો, ન કહો, બસ શું આવ્યું? એલી ઉછે, એ શું છે? એમને શું આવ્યું? શું આવ્યું તે બાળતો નથી, શું આવ્યું એમ? એ બારું તો બધું શું તો કેમ પૂછો? પણ આટલી બધી તૈયાર થઈને ગયું ક્યું? ક્યાં હગાઈ હતી? ઓ માય ગોડ, હગાઈ થઈ ગઈ તો મારું તો ઠૂસ થઈ ગયું. એ સોરી, ક્યાં ઠપકાયું? તારે હું કામ કાં કામ નો હોય? કેમ આયો વાંઢેશ? હવે તો થઈ ગયું તો હવે મારું ઠૂસ થઈ ગયું. એ સોરી, તો તમારે અત્યારે પાણી ભરવાનો ટાઈમ છે? તો અત્યારે ન આવી તો ક્યારે આવી? એ કા ટાટા પર આવાય? એમ નહીં તો આ ટાટો પર નથી તે હું કઈ ગરમ પર છે. એ ગરમ પર ની વાત ન હોય, અત્યારે મારા બાપુ ભર ની અંદર માં સુતા હોય. એ બાપુ આરામ માં છે તે અમે ધીમે ધીમે ભરી ને વહી જાવ. હમણાં બધું ખબડાવી નાખશો તેને ભેગ્યું થઈ. હા હા હા